હેલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ બાલારામથી 1 કિલોમીટર અને પાલનપુરથી 17 કિલોમીટર દૂર એવું ધાર માતા મંદિર, જે બાલારામ અંબાજી વન્ય અભયારણ્યમાં આવેલું છે. અને હમણાં જ તાજેતરમાં જ એક દીપડાનું બચ્ચું અહીંયા ફોરેસ્ટ દ્વારા લાવવામાં આવ્યું છે, અને આજે આપણે તે મંદિર ત્યાં દર્શન કરીશું. તો ચાલો આપણે જઈએ ત્યાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ધાર માતા મંદિર. આપણે આવી ગયા છીએ ધાર માતા મંદિર. તો આપ દર્શન કરી રહ્યા છો શ્રી ધાર માતા મંદિર. ધાર માતા ખૂબ જ પ્રાચીન અને જૂનું મંદિર છે. માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે. બાજુમાં મહાદેવજીના દર્શન કરીશું. પુજારી અને મહંતશ્રીની સમાધિ પણ અહીંયા કરવામાં આવેલી છે. હેલો મિત્રો, આપણી સાથે જોડાણા છે એક શ્રદ્ધાળુ, તો આપણે એમની સાથે વાતચીત કરીશું. તો શું નામ છે ભાઈ આપનું? અલ્પેશસિંહ વાઘેલા. અને ક્યાંથી આવો છો? પાલનપુરથી. હું પાલનપુરથી આવું છું આશરે 5 વર્ષથી. પાલનપુરથી 17 કિલોમીટર દૂર બાલારામની નજીક ધાર માતા મંદિર આવેલું છે. ત્યાં ખૂબ પ્રાચીન મંદિર છે, ચમત્કારી છે, અને તેની નજીક બાલારામ નદી પણ વહે છે. ત્યાં કુદરતી સૌંદર્ય પણ તમને જોવા મળશે. આ મંદિરનું એવું પણ માનવામાં આવે છે કે આશરે 1000 થી 1500 વર્ષ પ્રાચીન ગણવામાં આવે છે, અને ખૂબ સરસ જગ્યા છે. અને હું પણ છેલ્લા 5 વર્ષથી આવું છું, મને પણ સારો અનુભવ થયો છે. તમે પણ આ મંદિરના દર્શન કરવા આવો, તમારી પણ માતાજી મનોકામના પૂર્ણ કરશે. જય માતાજી. બાલારામ નદી અહીંયાથી પસાર થાય છે. ચોમાસામાં અહીંયા લોકોની ખૂબ જ ભીડ જામે છે. ખૂબ જ રમણીય સ્થળ છે. તો મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધાર માતા આપ સૌની મનોકામના પૂર્ણ કરે.